હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓની મદદ અર્થે હિંમતનગર ખાતે ભવ્ય રક્તદાન શિબિર યોજાઈ. હિંમતનગરમાં જગદીશ પ્લાઝા હોટલ ખાતે કાર્યક્રમ રાખેલ હતો, તેમાં વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા અપાતી વિવિધ સેવાઓ જરૂરિયાતમંદને સરળતાથી મળી રહે એ હેતુથી અલગ અલગ નંબર જાહેર કરવામાં આવ્યા. ઘણા વર્ષોથી સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં રક્તવાહિની અને જરૂરિયાતમંદની જીવાદોરી સમાન ચાલતું ગ્રુપ એટલે વીર પ્રતાપ ફાઉન્ડેશન કોરોના મહામારીના કારણે રક્તદાતાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી હિંમતનગર સિવિલ અને રેડક્રોસ બ્લડ બેંકમાં રક્તનો જથ્થો ઓછો રહેતો હોવાથી તથા થેલેસેમિયાના દર્દીઓ દ્વારા વીર પ્રતાપ ફાઉન્ડેશનને વધુ કોલ આવવાથી વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં બ્લડ કેમ્પ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે ફાઉન્ડેશનના યુવાનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કોઈપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વિના માત્ર ને માત્ર સમાજસેવાના ધર્મને વળગી રહેવાના હેતુથી જરૂરતમંદને રક્તદાન કરી તથા અન્ય સેવાકીય કાર્યોમાં મદદ કરી માત્ર સાબરકાંઠા અને અરવલ્લી જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાના લોકોના દિલોમાં આગવું સ્થાન મેળવી ચૂક્યા છે. જરૂરિયાતમંદ દર્દીઓને એમ્બ્યુલન્સનું ભાડું મોંઘું પડતું હોવાથી વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા પણ ચાલુ કરવામાં આવશે. દક્ષ ભટ્ટ, ZSTV, હિંમતનગર.